મિત્રો, આજે શનિવાર અને આપણો વાર્તાનો દિવસ. તમને બધાને ગમે છે ને વાર્તા સાંભળવાની? આગળ પણ તમે સાંભળી હતી ને પાણીનું મૂલ્ય, મજા આવી હતી ને? હવે આજે આપણે કંઈક અલગ જ વાર્તા સાંભળવા જઈ રહ્યા છે. મિત્રો, વાર્તા સાંભળવા પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો. આપશો ને તમે બધા? હા ટીચર. તો ચાલો મને કહો, તમે ભેંસ જોઈ છે? હા ટીચર, ભેંસ તો અમે જોઈ છે. તો તમે એ ભેંસ ઉપર બગલો પણ ક્યારેક ક્યારેક જોયો હશે, કોઈક વખત ટીવીમાં કે ચિત્રમાં કે ગમે ત્યારે? હા ટીચર, ભેંસની ઉપર બગલો પણ અમે જોયો છે. તો તમને ખબર છે કે આ બગલો ભેંસ ઉપર સવારી કેમ કરે છે? ના ટીચર, એ તો અમને નથી ખબર કે આ ભેંસ ઉપર બગલો સવારી કેવી રીતે કરે છે અને કેમ કરે છે. ઓકે, સારું. તો આજે હું તમને કહું કે આ ભેંસ ઉપર બગલો સવારી કેમ કરે છે. તો હવે આપણે વાર્તા તરફ જઈએ અને જાણીએ કે ભાઈ ભેંસ ઉપર બગલો સવારી કેમ કરે છે. આમરાવન નામનું એક જંગલ હતું. આ જંગલમાં સૌ પશુ પક્ષીઓ સાથે મળીને રહેતા હતા. આ જંગલમાં દર અઠવાડિયે એક સભા ભરાતી. ત્યારે સૌ પશુ પંખીઓ આ સભામાં ભેગા થતા. તેમાં જાત જાતની ચર્ચાઓ થતી. એકવાર આવી જ એક સભા ભરાયેલી ત્યારે અચાનક એક ભૂખી નામની ભેંસ બડાઈ હાંકવા માંડી. આ આખા જંગલમાં મારા જેવું બળવાન અને શક્તિશાળી કોઈ નથી. આ ભૂખી નામની ભેંસને કાયમ મોટી મોટી વાતો કરવાની આદત હતી. તેની આ આદતથી જંગલના બધા જ પશુ પક્ષીઓ કંટાળી જતા. તેમાં વળી આજે ફરી તેણે પોતાની મોટી મોટી વાતો કરવાનું શરૂ કર્યું. આથી ફરી સભાની મજા બગડે તેવું વાતાવરણ સર્જાયું. પરંતુ કાયમની આ ખટપટ દૂર કરવા માટે કોઈ સાહસ કરતું ન હતું. આ સભામાં એક ગલબા નામનો બગલો પણ આવતો હતો. તેણે નક્કી કર્યું કે આ ભૂખી ભેંસને હવે એવો પાઠ ભણાવવો પડશે કે તેની બોલતી જ બંધ થઈ જાય, નહીતર આ ભૂખી કાયમને માટે સભાની મજા જ બગાડતી રહેશે. આમ વિચાર કરી ગલબો અચાનક ગુસ્સા સાથે બોલી ઉઠ્યો. એ ભૂખી, તું કાયમ કહેતી ફરે છે કે હું જ તમારા બધાથી શક્તિશાળી છું, હું જ તમારા બધાથી બળવાન છું. જો તારામાં તાકાત હોય તો સાબિત કરી આપ કે તું જ બળવાન છે. આ સાંભળી અને અભિમાનમાં ભૂખી બોલી, જો ગલબા, ખોટી મગજમારી ન કર. તું કહે તે રીતે હું સાબિત કરી આપું એમ છું. હું જ શક્તિશાળી છું અને હું જ બળવાન છું. ભૂખી ભેંસ આ પ્રમાણે બોલી એટલે ગલબા તો મજા જ પડી ગઈ. આપણા બંને વચ્ચે એક હરીફાઈ કરીએ. એ હરીફાઈ દ્વારા નક્કી થશે કે કોણ બળવાન. વળી આ હરીફાઈમાં જે જીતે તે હારનાર પર સવારી કરે તેવી આપણી શરત રહેશે, બરાબર ને? અભિમાની ભૂખી ભેંસ બોલી, જાજા ગલબા, તારી આગળ મારી સેવી સાથ, છતાં તારી ઈચ્છા છે તો ભલે થઈ જાય આપણા બંને વચ્ચે જંગ. બોલ શું કરવાનું છે. તો સાંભળ ભૂખી, આપણા આ જંગલના છેવાડે એક દરિયો છે. એ દરિયાનું પાણી પી જઈને ઓછું કરી આપે તે જીત્યો, અને જે હારે તેણે જીતનારને પોતાના ઉપર સવારી કરવા દેવાની. ગલબો તરત જ બોલી ઉઠ્યો, હા હા મને મંજૂર છે, ચાલો. ભૂખી ભેંસ તરત જ બોલી ઉઠી. આ સાંભળી અને ગલબો બગલો તો મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થયો. બધા જ પશુ પક્ષીઓ તો તમાશાને તેડું ન હોય તેવું થયું.
બધાએ ભેંસ અને બગલા વચ્ચે જંગ જોવા માટે ઉત્સુક હતા. આગળ બગલો અને ભેંસ, પાછળ બધા જ પશુ પક્ષીઓ. સૌ દરિયા કિનારે પહોંચ્યા. હવે જ્યારે તેઓ સૌ દરિયા કિનારે પહોંચ્યા ત્યારે દરિયામાં ભરતી ચઢી રહી હતી, તેથી બગલો દરિયાનો અનુભવી હતો અને એ આ વાત જાણતો હતો. તેથી તેણે પહેલાં ભેંસને વિનંતી કરી કે સૌ પ્રથમ તું તારી તાકાત બતાવ. ત્યારે અભિમાની ભૂખી ભેંસે તુરંત દરિયામાં મોઢું નાખ્યું અને પાણી પીવા માંડ્યું. પરંતુ જેમ જેમ ભેંસ પાણી પીતી જાય તેમ તેમ દરિયામાં પાણી વધવા માંડ્યું. થોડીવાર આ ખેલ ચાલ્યો, પરંતુ આખરે કંટાળી અને થાકી ગયેલી ભૂખી ભેંસે જોયું કે પાણી પીવા છતાં પણ તે ઘટવાને બદલે વધી જ રહ્યું છે. એટલે આખરે એણે ગલબાને કહ્યું, જો ગલબા, મેં તો કોશિશ કરી લીધી પરંતુ તેમાં મને સફળતા નથી મળી. હવે તું દરિયાનું પાણી પી બતાવ. ત્યારે ગલબાએ થોડો સમય ખોટે ખોટી ચર્ચાઓમાં કાઢ્યો. પછી તેણે જાણી લીધું કે હવે દરિયામાં ભરતી ઉતરી રહી છે, તેથી દરિયાનું પાણી પણ ઘટવા લાગ્યું. આમ ને આમ ભરતી ઉતરતી રહી અને દરિયાનું પાણી ઘટતું રહ્યું. આ જોઈ ભૂખી ભેંસનું અભિમાન ઉતરી ગયું. બધા પશુ પક્ષીઓએ ગલબાનો જય જયકાર કર્યો અને ગલબા બગલાએ ભૂખી ભેંસ ઉપર સવારી કરી. મિત્રો, ત્યારથી જ આજ દિવસ સુધી બગલા ભેંસો ઉપર સવારી કરતા જોવા મળે છે. જોયું, મેં સાબિત કરી આપ્યું ને. મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? આપણે પણ કદી અભિમાન કરવું ન જોઈએ. હંમેશા બીજાની મદદ કરવી જોઈએ અને સૌની સાથે સારી રીતે વર્તવું જોઈએ. મિત્રો, હવે હું વિદાય લઉં છું. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. આવજો. હવે આપણે મળીશું.